नमस्कार, समय गुजरात साथे परेश समाचार शुरू करता पहला मुख्य समाचार पर एक नजर। राधनपुर में 3 मास पहला रहनाक मकान में घुसी रहीश पर घात की हमलों करी लूट चलावनारी सबने जब्बे करती एलसीबी पुलिस। पाटणना 1275 में जन्मदिवस की उजवणी ना भागरूपे पाटणना प्रगति मैदान खाते विविध सांस्कृतिक कार्यक्रमों योजाया। विविध डांस तेमज गीताबेन रबारीए लोकगीतों नी करी रजूआत। અને હવે સમય ગુજરાત વિસ્તારથી પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુરમાં 3 માસ પહેલા રહેણાંક મકાનમાં ઘૂસી જઈ રહીશ ઉપર ઘાતકી હુમલો કરી લૂંટ ચલાવી અને સારવાર દરમિયાન ઘવાયેલ રહીશનું મોત નિપજતા લૂંટ સાથે હત્યાનો ગુનો નોંધાયો હતો। જે ગુનાના આરોપીને પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુદ્દાબાદ સાથે પકડી લઈ વધુ તપાસ માટે રાધનપુર પોલીસને સોંપવામાં આવ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ખોખરી યાસીન ખાન સલમાન ખાન 3-1 માસ પહેલા પોતાના ઘરે હાજર હતા ત્યારે અચાનક ઘરમાં ઘૂસી જઈ આ સમયે તેમની ઉપર હિંચકારો હુમલો કરી તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા। બાદમાં લૂંટ ચલાવી આરોપી ફરાર થઈ ગયો હતો। ઘાયલ થયેલ રહીશને રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને તેમનું મોત નિપજ્યું હતું। આમાં કેસમાં લૂંટ સાથે હત્યાનો ગુનો ઉમેરાયો હતો। તારીખ 3 ડિસેમ્બર 2020 ના રોજ રાધનપુર ખાતે ખાખર યોશીન ખાન કે જેઓ ત્યાં ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા તેમના ઉપર વહેલી સવારે એક ખૂની હુમલો થયો હતો અને એમના ઘરમાંથી આશરે 52,000 જેટલી કિંમતની વસ્તુઓની ચોરી થઈ હતી। એટલે આ અંતર્ગત રાધનપુર ખાતે 1246/2020ની FIR રજિસ્ટર કરી એટેમ્પ્ટ ટુ મર્ડર અને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ત્યારબાદ રાધનપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ પાટણ જિલ્લાની એ ખાનગી વોચમાં હતી કે ક્યાં આરોપીઓનો મર્ડર કરેલો છે। જે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના ભરપૂર પ્રયાસો દ્વારા ગઈકાલે આરોપી મકરાણી મોહમ્મદ અરબાજને પકડી પાડવામાં આવ્યો છે। આ આરોપી દ્વારા ખાખર યોશીન ખાનની હત્યા કરવામાં આવી છે અને ત્યારબાદ તેની પાસેથી જે એની પાસે સોનાની બુટી સોનાના ચેન અને બાકીના ચાંદીના વસ્તુઓ હતી તેની ચોરી કરી અને ગુનો કર્યો હતો તે બાબતે એની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે DSP અક્ષયરાજ મકવાડાની સૂચનાથી LCB ઇન્ચાર્જ PI AB ભટ્ટ તેમજ સ્ટાફના માણસોએ હ્યુમન ઇન્ટેલિજન્સી તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સીની મદદથી તપાસ કરતા ઉપરોક્ત ગંભીર ગુનો મકરાણી મોહમ્મદ અરબાઝ અંજુમન હાઈસ્કૂલ પાસે રાધનપુરવાળાએ આચર્યો હોવાનું જણાવતા પોલીસે આ શખ્સને પકડી લઈ તેને વિશ્વાસમાં લઈને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ભાગી પડેલ શખ્સે ગુનાની કબૂલાત કરી હતી। ત્યારબાદ પોલીસે અલગ અલગ જગ્યાએ લૂંટનો માલ પણ રિકવર કરી દીધો હતો અને આગળની તપાસ માટે આરોપીને રાધનપુર પોલીસને હવાલે કરવામાં આવ્યો છે। શરૂઆતમાં આ જે ગુનો હતો તે માત્ર એટેમ્પ્ટ ટુ મર્ડરનો હતો। બાદમાં આ જે વિક્ટીમ છે તેનું મૃત્યુ થતાં 302ની ક્રમનો વધારો કરી અને મર્ડર વિથ લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। અગાઉ સાહેબ કોઈ ગુનામાં સંડોવાયેલો છે? જી ના, આ ઈસમ આની પહેલાં ક્યાંય સંડોવાયેલો નથી, પરંતુ પૂછપરછ દરમિયાન એવું ફલિત થાય છે કે તેની પાસે પૈસા ના હોય અને ઘરે પૈસા આપવા ના હોય એ ચોરી કરવાના ઈરાદે ખાખર યોશીન ખાનના ઘરમાં પ્રવેશ્યો, પરંતુ એ ખાખર યોશીન ખાન ઉઠી જતા હાથાપાઈ થઈ જતા એણે એનું મર્ડર કરેલું હતું। પાટણ શહેરના કાજીવાડા વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ મામુ ભાણેજના ઉર્ષ મુબારકની આજે પરંપરાગત રીતે ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્લામિક વર્ષનો 7મો મહિનો મહે રજબના 19મા દિવસ નિમિત્તે શહેરના કાજીવાડામાં આવેલ હજરત મામુ ભાણેજનો ઉર્ષ મુબારક દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે। તે અંતર્ગત આ વર્ષે પણ તારીખ 4/3/2021ના દિવસે અહીંના દેખરેખ કરતા સામાજિક અગ્રણી અને પાટણ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી વિભાગના ચેરમેન હુસેન મિયા સૈયદ ઉર્ફે ભૂરાભાઈ દ્વારા હજરત મામુ ભાણેજની દરગાહ પર ચાદર ચઢાવી અકીદત પેશ કરવામાં આવી હતી। અને પાટણ શહેરની રસી એ ઐતિહાસિક ધરતી છે। વિવિધ ધર્મોના અને સંપ્રદાયોના સૂફી સંતો એ પાટણની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી છે અને અહીંયા જ પોતાની કર્મભૂમિ બનાવીને દફન થયા છે। માત્ર અને માત્ર તેઓનો એક જ હેતુ હતો કે માનવતાને સમગ્ર વિશ્વમાં પ્રસારવી। આજે આપણે જોઈએ છીએ કે વેરઝેર દ્વેષભાવ વાળામંદી ધર્મના નામે આજે લડાઈઓ છે,
એને જે મિટાવવા માટે આ સૂફી સંતો છે, દરેક સમાજના વિવિધ સંપ્રદાયના સૂફી સંતો છે, એમને પોતાને કાર્ય કર્યું છે અને કાર્ય કરીને આ પાટણની ધરતીને, ઐતિહાસિક ધરતીને પોતાની કર્મો બનાવી અને આ દેશ આ પાટણ શહેરની ધરતીમાં દફન થયા છે. તેવા જ એક મહાન સૂફી છે નજરત મામુ માની રમતુલાલે ગાજીવાડામાં આવેલ એવો જેઓની મજા છે તેઓના આજે ઉચ્ચ પ્રસંગે આજે અહીંના દેખરેખ કરતા જે મુસ્લિમ સમાજના અગ્રણી છે અને પાટણ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન હુસેન મિયા સૈયદ જે આપણા ભૂરાભાઈના હુલામણા નામથી ઓળખાય છે તેઓ આજે ખૂબ સુંદર આયોજન કર્યું છે. તેઓના અવસર પ્રસંગે આજે અમે સૌએ તેઓને અકીદત પેશ કરી છે, તેમને ચાદર પેશ કરી છે અને સમગ્ર વિશ્વ માટે અને સમગ્ર માનવજાત માટે દુઆ કરી છે, પ્રાર્થના કરી છે કે સમગ્ર વિશ્વમાં માનવતા મહેકે, માનવતાની સુવાસ રહેશે અને ધર્મની વાડાબંધીમાં બહાર આવીને આપણે સૌ આ પાટણ શહેરને, આપણા ભારત દેશને વિશ્વના ફલક ઉપર ગતિમાન કરીએ. સમગ્ર માનવજાતનું કલ્યાણ અને સુખાકારી તેમજ ભાઈચારા, એકતા અને અખંડિતતા માટે દુઆ કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે ભૂરાભાઈ સાથે યુસુફ ખાન બલોચ, યાસિન મિર્ઝા, ઝાકીન કુરેશી, મોહમ્મદ શાહભાઈ, લતીફભાઈ સહિત અકીદત મંદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દુઆ કરી હતી. વર્ષ મુબારક પ્રસંગે કાજીવાડામાં ખાણીપીણીની લારીઓ, બાળકોના મનોરંજન માટે સાધનોથી મેળાનું વાતાવરણ જામ્યું હતું અને આસપાસના વિસ્તારના લોકોએ આનંદ માણી ધન્યતા અનુભવી હતી. વર્ષ નિમિત્તે ગતરોજ 18મા ચાંદના દિવસે સંદલ શરીફ ચડાવવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને પાટણ જિલ્લા અદાલત દ્વારા તનઝીમ કમિટી પાટણ સંચાલિત આશીષ વિદ્યાલય પાટણમાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ધોરણ 9 થી 12ના 250 ઉપરાંત વિદ્યાર્થીઓને ભારત દેશના વિવિધ કાયદાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. જિલ્લામાં સ્કૂલમાં ભણતા બાળકો છે, કયા સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, એ લોકોની સાથે કાનૂની જે પણ વાતો છે એની ચર્ચા કરવામાં આવે, જેમાં જિલ્લા અદાલતમાંથી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી એમ આર ઠક્કર તથા સાહેબ કાનૂની સેવા સદનના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ઉષાબેન બુચ તેમજ પાટણ પેનલ એડવોકેટ દેવાંગ ખમારના યુસુફ શેખ વિદ્યાર્થીઓને કાયદાની સમજ અને જાણકારી આપી હતી. તમામ વિદ્યાર્થીઓને કાયદાની જાણકારી માટે પુસ્તકો પણ આપવામાં આવ્યા હતા તેમજ પ્રશ્નોત્તરી કરીને વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મહેસાણા રાધનપુર રોડ પર આજે એક ગોઝારો અકસ્માત થવા પામ્યો હતો. ગમખવાર અકસ્માતની વિગત એવી છે કે હારીજ રાધનપુર રોડ પર એક કાર ચાલકે સ્ટીરિંગ પરનો ગાબુ અચાનક ગુમાવતા કાર પલટાઈ ગઈ હતી. કારમાં સવાર 3 વ્યક્તિઓ પૈકી 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજવા પામ્યું હતું, ત્યારે 2 વ્યક્તિને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હારીજ ચાણસ્મા રોડ પર આજે એક અજીબોગરીબ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હિટ એન્ડ રનનો પણ હોઈ શકે છે. હારીજ ચાણસ્મા રોડ પાસે આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અજાણ્યા વાહન ચાલકે એક રાહદારી યુવકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. ટક્કર માર્યા બાદ કાર ચાલક પોતાની કાર લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટનાસ્થળે પગલે હારીજ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે અકસ્માત દરમિયાન કારની નંબર પ્લેટ નીકળીને અહીં પડી જતા આ નંબર પ્લેટને આધારે પોલીસ કાર ચાલકને કાર સુધી પહોંચી શકવામાં સફળ બની હતી. સમાચારનો સિલસિલો આમ જ યથાવત રહેશે. તે પહેલા રોકાય એક નાનકડા બ્રેક માટે. हवा के झोंके हैं ख्वाबों की उड़ाने आंखों में, मुट्ठी में हवा के झोंके हैं ख्वाबों की उड़ाने आंखों में. पाटण शहर की नंबर 1 स्मार्ट स्कूल उड़ान विद्यालय पर लगे हूं सपनों के कदमों तले आसमान है. अद्यतन सुविधाओं साथे નવા સત્રમાં શરૂ થાય છે કેજી તથા ધોરણ 1 થી 8 માટે. પાટણ શહેરથી સાવ નજીક પાટણ સિદ્ધપુર હાઈવે ઉપર રૂની ગામ નજીક પ્રવેશ માટે આજે જ સંપર્ક કરો. ઉડાન વિદ્યાલય જલારામ મંદિર પાસે, સમય સવારે 8 થી 12, મોબાઈલ નંબર 9846 42 8 66. Thank you.
फेब्रिक हाउस मोटा शहरों सुधी लांबा थवानी शी जरूर जयरे पाटण मां होय फेब्रिक हाउस ज्यां आपने ड्रेस चणिया चोड़ी शेरवानी जब्बा कोटी बनावा माटे अनेक रंगों तथा भाथीगट डिजाइन मां उपलब्ध ब्रॉकेट कॉटन सिल्क शार्टिन मशरू वगैरह मां अढळत पसंदगीनी सुविधा साथे साथे मनमोहक फैंसी दुपट्टा लेश तेमज इमिटेशन ज्वेलरी नी अनेक वेरायटी अने हा दरेक जातना कापड़ डाइंग करी आपवामां आवशे तो कोई पण प्रकारनुं कापड़ खरीदता पहला एक वार अवश्य मुलाकात लो फेब्रिक हाउस गीवटा नाका मेन बजार रोड पाटण। मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ। हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी। वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा। हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी। तो फिर तो बिल भी होगा हैवी ड्यूटी जी। नहीं, हैवी ड्यूटी सेविंग्स जी, इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी। मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग। मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी। क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश दिग्जाम रेमंड शियाराम रीड एंड टेलर विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलो के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटन। रिया इलेक्ट्रॉनिक्स जेमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, एर कूलर, घर घंटी, वॉशिंग मशीन, फ्रीज मर्शे। कोई पण वस्तु खरीदता पहला भावनी खात्री करवा विनंती। रिया इलेक्ट्रॉनिक्स, A55 किलाचंद शॉपिंग सेंटर, पाटण। विराम बाद आपनुं पुनः स्वागत छे। ऐतिहासिक नगरी पाटणना 1275 मां जन्मदिवसनी उजवणीना भागरूपे पाटणना प्रगति मैदान खाते विविध सांस्कृतिक कार्यक्रमो योजाया हता। प्रिंसिपल डिस्ट्रिक्ट एंड सेशन जज श्री डी ए हिंगू तथा जिला विकास अधिकारी श्री डी के पारेख की विशेष उपस्थिति में परंपरागत लोक नृत्यों तथा भव्य लोक डायरा की रजूआत करवामां आवी। आ प्रसंगे जिला विकास अधिकारी श्री डी के पारेखे जणाव्युं हतुं कि 600 वर्ष जूना अमदावाद करता वधु जूनुं आ शहर तेनी भव्यता वारसो साचवीने अडीखम ऊभुं छे। अमदावाद शहर की नगररचना पण पाटण शहर की डिजाइन प्रमाणे करवामां आवी छे, तेना परथी शहर भव्य इतिहास ख्याल आवे छे। तो आपणे हमणां अमदावादनी वर्षगांठ गई हमणां थोड़ो टाइम पहला ज ए पण 600 ऊपरना कोई दिवसो हता, एम 600 ऊपरना वर्षो हता ज्यारे आपणे आजे पाटणनी 1275मी वर्षगांठ मनावीए छीए। आपणे बधाने ख्याल ज छे के अमदावाद शहर जे छे ए अमदावाद शहरनी जे नगररचना छे ए पाटण शहरना नगररचना ऊपरथी बनेली छे। पाटण शहर ज्यारे एनुं नाम हतुं अनिलपुर पाटण અને એનો ખૂબ ભવ્ય વારસો છે। મહાસુદ 7મા રોજ પાટણના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રગતિ મેદાન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ચક્રી નૃત્ય, ગરાસિય નૃત્ય, ડાંગી નૃત્ય અને સિદ્ધિ ધમાલ જેવા પરંપરાગત લોક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા। રેડિયો જોકી દીપાલી ગઢવી દ્વારા સાહિત્યિક રચનાઓ રજૂ કરી હતી। આ પ્રસંગે લોક ડાયરાના સુપ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારીએ લોકગીતોની રજૂઆત કરી ઉપસ્થિત નગરજનોને લોક સંગીતના તાલે ડોલાવ્યા હતા। ડી કે
કેવી એની આગ જબુ કે વાદળ માંથી વીજ જબુ કે ચોટે ઉગી બીજ જબુ કે જાણે બે અંગાર જબુ કે હીરા ના શણગાર જબુ કે જોગંદર ની જા જબુ કે વીર તળી જબુ કે ટમટમતી બે જોત જબુ કે સામે ઉભું મોત જબુ કે ભલ ભલા ના પસીના છૂટી જાય એવો સાવજ જ્યારે હામે થી આયલો આવે છે ભાઈ 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 ત્યારે કેવું લાગે છે ડુંગર જાણે ડાચા પાડે જોગી જાણે ગુફા ઉગાડે જમરાજાનું દ્વાર ઉગાડે પૃથ્વીનું પાતાળ ઉગાડે કરછી સરખા દાંત બતાવે લસલસ કરતી જીભ જુલાવે સામે ઊભું મોત જુબુ કે ભલ ભલા પતિના છૂટી જાય હવે ક્યાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને પાણીજન્ય રોગો થવાની સંભાવના ઉનાળાની ઋતુમાં વધી રહેલી હોય છે ત્યારે પાટણના વોર્ડ નંબર 8માં વનાગવાડાના મારવાડી વાસમાં પીવાના પાણીમાં ગટરનું દુર્ગંધવાળું પાણી ભળી જતા અહીંના રહીશોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ વિસ્તારમાં આવતું પાણી દુર્ગંધયુક્ત હોવાથી પીવાના પાણી લાયક હોતું નથી પાટણ નગરપાલિકામાં આનો ઉપયોગ ત્વરિત લાવે તેવી માંગ આ વિસ્તારના રહીશો કરી રહ્યા છે પાટણ શહેર વોર્ડ નંબર 8ના વનાગવાડો ઝીણેરિયા અને મારવાડી વાસ તેમજ મોટી ભાટિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દુર્ગમ ગટરના ગંદા પાણી પીવાની પાઇપલાઇનમાં મિક્સ થઈ જતા આ વિસ્તારમાં દુર્ગંધ મારતું પાણી આવતું હતું આ વિસ્તાર સ્થાનિક રહીશોએ મને ફરિયાદ કરતા સવારે 7:30 વાગે મેં વિસ્તારની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક અસરથી પાટણ નગરપાલિકાના વોટર વર્કર શાખા અને ભૂગર્ભ શાખાના કર્મચારીઓને સાથે રાખીને આ ગંદા પાણીના જે પીવાના પાણીમાં મિક્સ થતું હતું એનો નિકાલ કરાયો છે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર ગટર લાઇન ચેકઅપ થવાની સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે શુક્રવારના રોજ પાટણ શહેરના વોર્ડ નંબર 7માં આવતા મોરમોરવાડા વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇન ચોકઅપ બનતા અસહ્ય દુર્ગંધ સાથે વિસ્તારમાં ફેલાઈ જવા પામી હતી જેને લઈને રહીશોને ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બન્યું હતું ત્યારે આ બાબતની જાણ આ વિસ્તારના કોર્પોરેટર ભરત ભાટિયાને થતા તેઓ તાત્કાલિક નગરપાલિકાના ભૂગર્ભ ગટર શાખાના કર્મચારીઓને સ્થળ પર બોલાવી ચોકઅપ બનેલી ભૂગર્ભ ગટર લાઇનની સફાઈ કામગીરી હાથ ધરાવી સમસ્યાનું નિરાકરણ લાવતા વિસ્તારમાં રહીશોએ રાહતની લાગણી અનુભવી હતી પરંતુ મારી આપણા માધ્યમથી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અને આ વિસ્તારના સ્થાનિક રહીશોને વિનંતી છે કે આપણી ચોકડીઓમાં જે જગ્યાએ જાળીઓ નથી તે જાળીઓ તાત્કાલિક અસરથી કરાવી દેવી ને તે વહીવટી તંત્રને સાથે રાખીને જે પરિવારના ઘરમાં જાળીઓ નહીં હોય એને વહીવટી ચાર્જ આપીને જાળીઓ નાખવાની ફરજ પાડવામાં આવશે તેમજ આપ જાણો છો જાળીઓ ન હોવાના કારણે આ વિસ્તારના ભૂગર્ભ ગટરની અંદર મેઇન હોલની અંદર મોટા મોટા કાભા ડૂચા પણ આવેલ છે અને લાકડાના ભાગના પણ વસ્તુ પણ આવેલી છે આ ખરેખર શરમજનક બાબત કહેવાય તો મારી પુનઃ આપના થકી વિનંતી છે કે જે વિસ્તારમાં પોતાના બાથરૂમમાં ચોકડીમાં જાળીઓ ન હોય તો તાત્કાલિક જાળી નાખવી ને તો વહીવટી તંત્ર સાથે રાખીને આપણે જાળીઓ નાખવા માટે ફરજિયાત મજબૂર કરવામાં આવશે પ્રધાનમંત્રી જનધન ઔષધ કેન્દ્ર મહેસાણા દ્વારા આજરોજ નવનિર્માણ વિદ્યાલય રાધનપુર બાળાઓને નિઃશુલ્ક અને સારી ક્વોલિટીના સસ્તા ફ્રીમાં સેનિટરી પેડ વિતરણ કરવામાં આવ્યું જેમાં આજુબાજુની સોસાયટીની બહેનોએ પણ ભાગ લીધો હતો દરેકને 3-3 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવામાં જનઔષધિ કેન્દ્ર મહેસાણા દ્વારા તેમનો સ્ટાફ તેમજ શાંતિદાસ સાધુ તેમજ નવનિર્માણ વિદ્યાલયની બહેનો તેમજ આચાર્યશ્રી તેમજ સંચાલકશ્રી સામાજિક જાગૃતિ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ કર્યો હતો અને છેલ્લે સ્ત્રી સશક્તિકરણ અંતર્ગત અને સામાજિક જાગૃતિ અંતર્ગત શાળા અને અનુભવી અને વડીલ સોનલબેન ગોસ્વામી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેશોદના નાની ઘનસારી ગામના ખેડૂતે 25 વીઘા ઇસબગુલનું વાવેતર કર્યું છે આ મહેનતકશ ખેડૂત અરવિંદભાઈ હડિયાએ 25 વીઘામાં ઇસબગુલનું વાવેતર કરી ઓછી માવજત અને ઓછા ખર્ચે અંદાજે 6 લાખનું ઉત્પાદન મેળવે છે
તેવો અંદાજ સેવાઈ રહ્યો છે. ખેડૂતો શિયાળુ પાકમાં મુખ્યત્વે ઘઉંનું વાવેતર કરવાનું વધુ પસંદ કરતા હોય છે, જ્યારે થોડા વર્ષોથી ઘઉંના વાવેતરમાં તમામ ખર્ચ બાદ કરતા ખેડૂતોને પૂરતું વળતર ન મળવા સાથે પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે શિયાળુ પાકમાં ઘઉંની જગ્યાએ અન્ય ખેત પેદાશોનું વાવેતર કરવા પ્રેરાઈ રહ્યા છે. ત્યારે કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામના ખેડૂત અરવિંદભાઈ હડિયાએ 25 વીઘામાં ઈસબગુલનું વાવેતર કર્યું, જેને ગ્રામ્ય વિસ્તારમાં ઊંધુ જીરું તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસબગુલના વાવેતરના બિયારણનો પ્રતિ વીઘે માત્ર 100 રૂપિયા જેટલો ખર્ચ થાય છે, જે સિવાય રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો છંટકાવ પણ માત્ર નહિવત જરૂરી હોય છે. પરંતુ 4 મહિના જેટલા સમયગાળામાં ઈસબગુલનો પાક તૈયાર થાય છે. ઈસબગુલના ઉત્પાદન બાબતે નાની ઘનસારી ગામના ખેડૂત અરવિંદભાઈ હડિયાએ જણાવ્યું હતું કે પ્રતિ વીઘે 10 મણથી લઈ 15 મણ સુધીનું ઉત્પાદન થાય છે, જેનો પ્રતિમણ 2000 થી 2500 રૂપિયાનો ભાવ હોય છે. ઈસબગુલના વેચાણ માટે મુખ્યત્વે ઊંઝા માર્કેટિંગ યાર્ડ મુખ્ય પીઠું માનવામાં આવે છે, પણ તમામ તાલુકા મથકોએ વેપારીઓ દ્વારા પણ ઈસબગુલની ખરીદી કરવામાં આવે છે. વાવેતર કરેલું છે અને ઈસબગુલમાં વીઘે 100 રૂપિયાનો ખર્ચ થાય છે બિયારણનો. તે સિવાય કોઈ દવાની બહુ જરૂરિયાત રહેતી નથી. રોગ કોઈ મસી કે એવું કંઈ આવે તો સાચવી પડે, વાર સાચવી પડે. અને મારે 25 વીઘાનું જીરું છે, 20 મણ થાય એવી ધારણા છે, અને ઓછા પાણીએ પણ આ જીરું થાય છે. ઘઉં અને બીજી કોઈ જાત વાવી કરતાં આ ઈસબગુલ વાવ્યું તો આમાં મને થોડો ફાયદો ગણાય કે ઉત્પાદન સારું થાય એવી ધારણા છે. અને નીંગલા પછી આ એક પાણી મળી જાય તો પણ વજનમાંય વધારે અને સારું થાય. અને ખેડૂત મિત્રો, જો આવી ઈસબગુલ જેવાનું વાવેતર કરો તો એને પોષણક્ષમ ભાવે મળતા રહે અને ઘઉં કરતાં ડબલ આવક ઈસબગુલમાં ગણાય છે મને. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રાધનપુરમાં 3 માસ પહેલા રહેણાંક મકાનમાં ઘૂસી રહીશ ઉપર ઘાતકી હુમલો કરી લૂંટ ચલાવનાર ઇસમને જબ્બે કરતી એલસીબી પોલીસ. પાટણના 1275મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પાટણના પ્રગતિ મેદાન ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. વિવિધ ડાન્સ તેમજ ગીતાબેન રબારીએ લોકગીતોની કરી રજૂઆત. આ સાથે જ આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર. We'll be right back.